સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. સંતો કોઈ દિવસ દુઃખી ન હોય એનું કારણ એનામાં વૈરાગ્ય છે. તમારામાં વૈરાગ્ય છે, છોડવાની ભાવના હોય તો તમારા જીવનમાં સુખ શાંતિ અને આનંદ આવે. અને પછી તો એ સમયે કહ્યું કે આ દૃષ્ટિવાદ અને સૃષ્ટિવાદ છે, તમે જેવું વિચારો ને એવું થાય. એટલે નિવૃત્તિ માર્ગે કહ્યું, એટલે હંમેશા વૈરાગ્યની પ્રબળતા હોય તો આવું થાય. કોઈ કવિએ લખ્યું છે કે અનુભવે વાત જેણે જાણી, તે બધા બેઠા ઘૂંઘટા તાણી, કમાણી કાંઈ ન કીધી અમે, બસ પાણી પાયા પાણી. જે એક વખત ભગવાનનો અનુભવ કરી ચૂક્યો છે ને, સ્તબ્ધા મતિ ભવતી, એની બુદ્ધિ સ્તબ્ધ થઈ જાય, એની બુદ્ધિ ત્યાં રોકાઈ જાય. એક વાર કોઈ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો, અનુભવે વાત જાણી, જેણે ભગવાનનો અનુભવ કર્યો ને, તે બધા બેઠા ઘૂંઘટા તાણી, એણે ઘૂંઘટો તાણી લીધો છે. સમાજને બતાવે નહીં કે મેં અનુભવ કરી લીધો. કમાણી કાંઈ ન કીધી, કંઈ કમાતા ન હોય, ખાલી ફકડ ગીરધારીની જેમ ફરતા હોય, ને બસ પાપણે પાણી પાડ્યા. બસ એ બહુ થાય ને તો રડી લે, બાકી કોઈને કે નહીં. અનુભવ શબ્દનો અર્થ થાય ભૂસત્તાયામ, ધાતુ છે ભૂસત્તાયામ, કે એ અનુભવ એક સત્તા છે. તમે આત્મા છો એવો અનુભવ થાય ને, એ અનુભવને કહેવાય અનુભવ. બાકી બીજું બધું સામાન્ય છે. અરે અનુભવી કલુ આનંદ મારે, કારણ કે ભજવા શ્રી બ્રહ્મને, પછી કોઈને કાંઈ ન. ક્યારેક ક્યારેક તમે ભગવાનનું ભજન કરો ને, તમને પુનર્જન્મ યાદ આવી જાય. પહેલા જન્મમાં તમે કોણ હતા, શું હતા, અને જેને પુનર્જન્મ યાદ આવી જાય ને, એ એકવાર બધી વસ્તુ છોડીને એવો માણસ છે ને, સાધુ બની જાય. જેને પોતાનો પૂર્વજન્મ યાદ આવી જાય ને, કે પૂર્વજન્મમાં હું ક્યાં હતો, અત્યારે ક્યાં છું, સતત પૂનમ ભરતા ને. એટલે પૂનમનું મુખ્ય કારણ તમારું મન છે ને, એ મજબૂત બનાવવું. તમારો દીકરો માનસિક નબળો હોય ને, ચંચળ હોય ને, આમ કરવું તેમ કરવું, ખાલી તમે અનુભવ કરજો, ભાલકા બહુ છેટું નથી. પૂનમના દિવસે સાંજે જવાનું, બધાએ દર્શન કરવા, 10 મિનિટ ખાલી બેસો ને ચંદ્ર નીચે, એટલે બધું શાંત થઈ જાય. આના કારણો છે. આ દિલ્હીની દીકરી વૃંદાવનમાં પૂનમ ભરતી. પૂનમ ભરવાના વૈજ્ઞાનિક કારણો છે, એટલે તમને સમજાવું છું કે શા માટે, કમસે કમ કેટલું દૂર થાય, નજીકના તીર્થનું મહત્વ ન હોય. અને હંમેશા છે ને, ખોવાનું હોય ને ત્યાં ગોતાય, આપણો કાનુડો અહીંયા ખોવાનો છે, એટલે અહીંયા જ મળશે. બાકી બીજે ગમે એટલા ફાફા મારો ને, મને એવું લાગે કે અહીંયા જ મળશે. ને આ પૂનમ ભરતી આ ગોપી, અને પછી દર મહિને પૂનમના દિવસે વૃંદાવન જાય ને, એક દિવસ એના ઘરને કહ્યું કે હવે તો તારા લગ્ન થઈ જશે, હવે તું શું કરી, કે હું એની સાથે લગ્ન કરી જે મેં પૂનમમાં જવા દઈ. પતિ સાથે લગ્ન થયા પહેલી રાત્રિના પ્રાર્થના કરી, મારા માવતરના ઘરે, મામાના ઘરે પ્રસંગ હોય, મને નહીં જવા દઉં તો ચાલશે, બસ મને મહિનામાં એક દિવસ લઈ જાજો વૃંદાવન, બસ બાંકે બિહારીના દર્શન કરીને આવું, બસ એટલું જ મારે જોઈએ. અને એમ દિવસો વ્યતીત થયા, એને ઘરે દીકરા આવ્યા, એને ઘરે દીકરા આવ્યા. થયું એવું કે આ પરમ ભાગ્યશાળી હતી કે પૂનમ પછીના એક બે દિવસ પછી જ એને ઘરે પુત્રનો જન્મ થાય, જેનાથી એની પૂનમ ન તૂટે. અને આ નાની દીકરી એક વૃદ્ધ ડોસી બની ગઈ. દીકરાના ઘરે પણ દીકરા આવ્યા, પણ પૂનમ છૂટીને એને એક દિવસ જ્યારે અતિ બીમાર પડ્યા ને, હાથ લકવા મારી ગયો, ખાટલામાં પડ્યા, ત્યારે વહુએ સંભળાવ્યું કે હવે જાવની બહુ કાળિયા ઠાકોરને ભેજો, બહુ ભેજો, હવે તમને ખબર પડશે કાળિયા ઠાકોરને ભજવાનું. તમારો કાળિયો ઠાકોર જો હોય તો તમને સારા ન કરી દે. અને માને એવું થયું કે ઓહો, કઈ ભગવાનને, ભગવાન અમને હારા રાખે એના માટે થોડા ભજીએ, એ તો અમારું કર્તવ્ય છે ભગવાનને ભજવાનું. અને સૂતા સૂતા એક દિવસ કહ્યું કે દીકરાઓ, કાલે પૂનમ છે, છેલ્લી પૂનમ મને લઈ જાઓ, હવે પછી હું કોઈ દિવસ નહીં જાઉં. દીકરાએ કહ્યું કે આ હાલતમાં ત્યાં એટલી બધી ગીર્દી હોય, તમને ક્યાં લઈ જાવ, આમ તેમ સંભળાયું. એટલે માં રોયા ને, નાના દીકરાએ કહ્યું હાલો ને છેલ્લી વાર તો લઈ જઈએ.
અને છેલ્લી વાર આ દીકરાઓ એને લઈ ગયા અને વૃંદાવનમાં બાંકે બિહારીની સામે દર્શન કરીને કહ્યું કે હવે આ છેલ્લી વાર, હવે હું નહીં આવું, કેમ કે મારા દીકરાઓ મારી પીખડી પકડે, કોઈ મારા પગ પકડ્યા, મને એમ લઈ આવ્યા છે. હવે એક દીકરો જઈને નાનો લાલો લઈ આવો ને તો ભગવાનને સ્પર્શ કરીને લાલો મારા ઘરે લેતી જાઓ, જેનાથી લાલાને દર્શન કરી લઉં ને પૂનમ દિવસે, મને એમ થાય કે ઠાકોરજીને દર્શન કરી લીધા. અને જેવા જ એ લઈ ગયા, ઠાકોરજીને ઘરે લઈ આવ્યા અને એ સમયે આઠમનો દિવસ ને આઠમના દિવસે કહ્યું કે વો બેટા, આજ કાનાને નવડાવો ને કેસરથી, આજ તો એનો જન્મદિવસ છે. એને કીધું હું પ્રોજેક્ટ તૈયાર કરું છું, મારી પાસે સમય નથી. અને જ્યારે ખૂબ માયના નહીં તેમ થયું કે મારો કાનો એમ નમ રહે, પણ ખૂબ રેડા ને માં આજુબાજુવાળા સાંભળી ન જાય ને, એટલે દીકરાની વોવે કીધું હા લઈ આવું, એક મિનિટ બંધ થાવ રોતા. અને જેવી જ ગઈ ઠાકોરજીને એનો વાઘો પકડીને આમ લીધા ને, ત્યાં તો ઉપરથી ઠાકોરજી મોટા હતા, ઉપરથી આવ્યા લાલાજી ધબ દેખીને નીચે, એટલે જોરદારનો અવાજ આવ્યો. અને અવાજ આવ્યો એટલે આને સાંભળ્યો એટલે કીધું કે ઓહો, મારા કાનાને કંઈક થઈ ગયું હશે કે કંઈ નથી થયું, મૂર્તિમાં કંઈ થાય. અને પછી ખૂબ આ માડી રેડા છે કે મારા કાનાને કંઈક થઈ ગયું, આખું ઘર ભેગું થયું, દીકરા કે મૂંગી મર કોઈ સાંભળશે ને અમારી આબરૂ જશે, હવે બંધ થા, આ મૂર્તિમાં કંઈ ન થાય. બહુ રેડા કે નહીં મારા કાનાને કંઈક થઈ ગયું, હવે તો ડોક્ટરને લઈ આવો તો જ હું માનું કે આને કંઈ નથી થયું. જન્માષ્ટમીના દિવસે આ દીકરાઓ બહાર નીકળે, ડોક્ટર કોઈ આવીને કહી દો ની મારી માને, મારી માં ગાંડી થઈ ગઈ છે, કોઈ આવીને કહી દો કે આ તમારા કાનાને સારું છે. પણ કોઈ ડોક્ટર જન્માષ્ટમીના દિવસે આવું તૂત કરવા આવે? એક મુસ્લિમ ડોક્ટર તૈયાર થયો ને આ મુસ્લિમ ડોક્ટર આવ્યો ને કહ્યું કે હું ભાઈ સ્પર્શ નહીં કર્યો તમારી મૂર્તિઓને, કાલ સવારે તમારા માડી કહેશે તો તમારે એમને કહી દેવું. ડોક્ટર આવ્યો ને કીધું માડી તમારા કાનાને કંઈ નથી થયું, કે એમ ન માનું, તું તારું મીટર લગાડ ને લગાડ મારા કાનાના હૃદયમાં અને અમે જોઈએ કાનાને કંઈ થયું કે નહીં. ઓલા એ ખાલી ખાલી મશીન નાખ્યું ને લગાડ્યું, એક ક્ષણ માટે રોકાઈ ગયો, ધબ ધબ થયું એટલે કાનમાંથી પાછું કાઢી બીજી વાર લગાડ્યું, એક વાર નહીં સાત સાત વાર લગાડ્યું તો એને ધબકારા સંભળાણા ને, એટલે બીજું નવું મશીન લગાડીને પણ જોયું પણ ધબકારા બોલતા હતા ને, એટલે પેટી બેટી બધી મૂકીને ચાલતો થઈ ગયો. એટલે કીધું એ કાના, એ ડોક્ટર મારા કાનાને બરાબર છે કે નહીં? ત્યારે આ બધાએ કીધું કે શું થયું ડોક્ટર સાહેબ, કઈ બાજુ જાવ છો? કે તમારી માં જ્યાં ગઈ હતી ત્યાં મને હવે જવા દો, અને આ તારી માં ગાંડી નથી, આખું જગત ગાંડું છે. અને આ માણસ સાધુ બની ગયો વૃંદાવનમાં, મુસ્લિમ સંત બની ગયો. અને પછી કૃષ્ણ ઉપર બહુ લીલાઓ એને લખી, ખૂબ ગુણગાન ગાયા છે. હમણાં બહુ લાંબા સમયની ઘટના નથી, મૂર્તિઓ પણ બોલે તમારી ભાવના હોવી જોઈએ. કારણ કે બ્રાહ્મ કલ્પમાં નારાયણની નાભીમાંથી કમળ નીકળ્યું, એમાંથી બ્રહ્માજી નીકળ્યા અને બ્રહ્માજી આખી સૃષ્ટિમાં જોયું તો ચારેય બાજુ પાણી 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 અને પાણી. છેલ્લે એને કહ્યું કે આ કમળની નાળમાં જવા દે, નીચે નાળમાં જેવા જ નીચે ગયા ને તો બે અક્ષરો એને સંભળાણા, બે વર્ણ, એક સોળમો અક્ષર અને એક એકવીસમો અક્ષર. સોળમો અક્ષર એટલે બાર અક્ષરીમાં કકા, બાર અક્ષરીમાં આવે ત, અને એકવીસમો આવે પ, ત પ ત પ, એટલું સંભળાણું. ને એ સમયે એને ખૂબ તપ કર્યું અને તપ કર્યા પછી નારાયણ પ્રસન્ન થયા. નારાયણે ચાર શ્લોકોમાં સ્વયં નારાયણે ઉપદેશ આપ્યો, એ ચતુર્શ્લોકી ભાગવત, એના આપણે બે શ્લોકો બોલશું. અહમેવાસને વાગ્રે નાન્યદ્યત સદસત પરમ પશ્ચાદહં યદેતત ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. કહ્યું અહમ એવમ આસમ એવમ અગ્રે અપિ નાન્યદ સદ અસત પરમ. જે પણ કઈ સદ દેખાય ને આખા જગતમાં એ હું છું ભગવાન કહે, અસત દેખાય એ પણ હું છું. તમને આ જગત શા માટે સારું લાગે ખબર છે? કે આ જગતની અંદર ઓલો જગદીશ્વર છે ને એટલે તમને આ જગત સારું લાગે. તમને આ શરીર ક્યાં સુધી સારું લાગશે? જ્યાં સુધી ઓલો પરમાત્મા બેઠો છે ને ત્યાં સુધી આ શરીર સારું લાગશે ને. એક જ સેકન્ડે ઓલો પરમાત્મા નીકળી જશે ને, એ સેકન્ડ તમે બાળી નાખવાની, જોઈએ નહીં. જ્યાં સુધી શરીર ત્યાં સુધી સારું લાગે જ્યાં સુધી અંદર ઓલો પરમાત્મા છે, એમાં જગત ત્યાં સુધી સારું લાગે જ્યાં સુધી ઓલો પરમાત્મા જગતની અંદર છે. આ સત અસત બધું હું છું અને છેલ્લે બધું જતું રહેશે, ત્યારે વધીશ પણ હું. એટલે કહે છે કે જીવનનો સાચો ધ્યેય તમે ભાવે ભગવાનને ભજી લ્યો ને, એનાથી મોટું કોઈ નથી. એટલે તો તમે ભાવે ભજી લ્યો ભગવાન.
થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું કંઈક આત્માનું કરજો કલ્યાણ કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું એ બાળપણ બાળપણને યુવાની માયળ દૂર ગયું બાળપણને યુવાની માળ દૂર ગયું બાળપણને યુવાની માયળ દૂર ગયું નક્કી ભક્તિ ના માર્ગ માં ડગલું નથી ભક્તિ ના માર્ગ માં ડગલું ભક્તિ ના માર્ગ માં ડગલું ભર્યું નથી ભક્તિ ના માર્ગ માં ડગલું ભર્યું હવે બાકી છે એ મા જો ધ્યાન જીવન થોડું રહ્યું હવે બાકી છે એ મા જો ધ્યાન જીવન થોડું રહ્યું હવે પછી લો ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું લાંબુ છે નહીં એટલે ભજી લ્યો ભગવાન બીજા શ્લોક માં કહે છે રેતેર્થમ યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મનિ તદ વિદ્યા આત્મનો માયામ યથા વાસો યથા તમઃ આ કોઈ પણ વસ્તુ તમને જે દેખાય છે ને એ બધું પ્રતિબિંબ છે પ્રતીક માત્ર છે જેમ આ સ્પીકર હોય ને સ્પીકર નો પડછાયો પડે ને એટલે પડછાયો વાસ્તવિકમાં કઈ સત્ય છે નહીં એમ આ જગત છે ને પરમાત્માનો પડછાયો છે એટલે આ જગત સાચું નથી જેમ પડછાયો પડે ને એમ જગત પડછાયો છે એટલે પડછાયાને ભૂલી ને તમે ભગવાનને ભજી લ્યો એ પછી ગડપણમાં ગોવિંદ ગવાશે નહીં એ પછી ગડપણમાં ગોવિંદ ભજાશે નહીં એ પછી ગડપણમાં ગોવિંદ ગવાશે નહીં પછી ગડપણમાં ગોવિંદ ગવાશે નહીં લોભ વૈભવને લક્ષ્મી મુકાશે નહીં લોભ વૈભવને લક્ષ્મી મુકાશે નહીં લોભ વૈભવને લોભ વૈભવને લક્ષ્મી મુકાશે લોભ વૈભવને લક્ષ્મી મુકાશે નહીં બનો આજથી પ્રભુ મમસ્તાન જીવન થોડું રહ્યું એ બનો આજથી પ્રભુ મમસ્તાન જીવન થોડું રહ્યું એમના પછીના શ્લોકમાં કહે છે યથા મહાંતિ ભૂતાનિ ભૂતેષુ ચાસ્વ વચેષ્વનું પ્રવિષ્ઠાન્ય પ્રવિષ્ઠાની તથા તેષુ ન તેષ્વ કે આખા શરીરમાં પંચ મહાભૂત છે પણ પંચ મહાભૂત દેખાતા નથી પણ એના વિના ચાલતું પણ નથી સર્વ દેશ સર્વ કાળમાં પરમાત્મા છે કાર્ય અને કારણ ના ભાવથી છે કે જેમાંથી કાર્ય કોને કહેવાય તો કે જેમાંથી ઉત્પન્ન થાય જે ઉત્પન્ન થાય એને કાર્ય કહેવાય ને જેમાંથી ઉત્પન્ન થાય એને કારણ કહેવાય ન સમજો તો સામાન્ય રીતે માટી છે ને માટીને કારણ કહેવાય ને એમાંથી મટકા ઉત્પન્ન થાય ને એને કાર્ય કહેવાય તમે માટલા તોડી શકશો માટલાનો નાશ થશે પણ માટીનો નાશ થશે નહીં એમ કારણ છે માટી છે એમ તમે સોનું છે ને એ કારણ છે એમાંથી ચેન બને પાટલા બને કડી બને એ બધું કાર્ય છે ચેન પાટલા ખંડવી શકશો ખંટી શકશો પણ સોનું ખંટી ન શકો એટલે સોનું છે એ કારણ છે એમ આ જગત છે ને એ કાર્ય છે અને જગદીશ્વર પરમાત્મા છે એ કારણ છે જગતનો નાશ છે પણ જગદીશ્વરનો નથી
કંક ડર તો પ્રભુ નો દિલ માધરો, કંક ડર તો પ્રભુ જી નો દિલ માધરો, કંક ડર તો પ્રભુ નો દિલ માધરો, કંક ડર તો પ્રભુ નો દિલ માધરો, જરા ચેતી ને જરા ચેતી ને ભક્તિ નું બાથુ ભરો, જરા ચેતી ને ભક્તિ નું બાથુ ભરો, છીએ થોડા દિવસ ના મહેમાન, જીવન થોડું રહ્યું, છીએ થોડા દિવસ ના મહેમાન, જીવન થોડું રહ્યું, હવે પછી લો ભગવાન જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું, સુંદર વન અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા, અન્વય અને વ્યતિરેક ચણાયો છે, એકની હાજરી થી બીજાની હાજરી સંભવે એને અન્વય કહેવાય, અને વ્યતિરેક એટલે એકની હાજરીમાં બીજાની ગેરહાજરી હોય એને વ્યતિરેક કહેવાય, જેવી રીતે કોઈ પિતા હોય તો એને પુત્ર ન પણ હોય, દરેક મા બાપ ને દીકરા હોય એવું નથી, પિતા હોય તો પુત્ર ન પણ હોય, પણ પુત્ર હોય ને એટલે પિતા હોય હોય અને હોય, એમ આ જગત છે ને એટલે જગદીશ્વર હોય હોય અને હોય, એમાં માનવા જેવું કઈ છે જ નહીં, ત્યારે જગદીશ્વર હોય ને પરમાત્મા હોય ત્યારે કદાચ જગત ન હોય, જયારે પરમાત્મા હશે ત્યારે કદાચ પૃથ્વી નહીં હોય, પણ પૃથ્વી છે એટલે સમજવાનું પરમાત્મા છે છે છે, એને બનાવનારો કોઈ છે, ભગવાનમાં હું માનું નહીં ને આમ હોય ને એ તો તમારી માન્યતા છે, બાકી પરમાત્મા છે, મુશ્કેલીમાં આવો ને ત્યારે તમને યાદ આવે, કેમ કે ભગવાન કહે છે કે બધામાં હું છું અને મારામાં બધું છે, બધાની અંદર હું છું અને આ બધું મારા અંદર છે, એટલે તો ભગવાન અહીંયા સમજાવે છે કે તમે બધામાં હું છું એટલે પરમાત્મા કહે બધી જગ્યાએ હું છું, એટલે એકતા કેળવો, ગામની એકતા કેળવો, કુટુંબની એકતા કેળવો, ભાઈઓ ભાઈઓમાં એકતા કેળવો, રાષ્ટ્રની એકતા કેળવો, સમૂહ કુટુંબમાં રહો, સમૂહ કુટુંબમાં રહો, હમણાં જ હું અહીં આછીદરા આવ્યો તો આમાં ક્યાંક કોક વાડી હતી ને વાડીમાં ગયો હતી, 30-35 જણા એક કુટુંબમાં ભેગા રહે, અહીંયા એક બીજા બાજુના ગામમાં 50-60 ભેગા સહકુટુંબમાં રહેશો ને તમારી ઉપર કોઈ રાજ નહીં કરી જાય, આપણા ભારત ઉપર 200 વિધર્મીઓએ આવી ભારતમાં ઘૂસીને આપણા ભારતને 400 વર્ષ ગુલામ રાખ્યા, 400 વર્ષ, અંગ્રેજો તો છેલ્લે આવ્યા, પેલા જર્મનીઓ આવ્યા, વલંદાઓ આવ્યા, હુણ આવ્યા, શક આવ્યા, તુર્કી આવ્યા, અને છેલ્લે અંગ્રેજો આવ્યા, આપણા જાતિવાદનો લાભ ઉઠાવ્યો, આપણે જાતિવાદમાં લડે રાખ્યા ને, એક રાજા એક રાજાથી આ કુસંપના કારણે અંગ્રેજો આપણી પર રાજ કરી ગયા, ઈસ્ટ ઇન્ડિયા કંપની, કોઈ સરકાર નહીં, એક સરાફી પેઢી ચા વેચવા વાળી કંપની આવીને ભારત ઉપર રાજ કરી ગઈ, રાજા રજવાડાનો કુસંપ જોઈ અને આણે લોકોએ આપણી ઉપર આક્રમણ કરી નાખ્યું, એક જ વસ્તુ છે, એક માંડવા નીચે બેસવાનો પ્રયત્ન કરો આખું ગામ કેમ ન થાય, ક્યારેક અમુક વિવાદો તો હોય પણ એ વિવાદો બધા છોડીને એક સાથે જમવું એક સાથે બેસવું આ ક્રિયા હોય ને તો કોઈ ઘૂસી નહીં શકે, બાકી તો સાહેબ અંગ્રેજો આપણું એટલું બધું લઈ ગયા ને બોલી શકાય એમ નથી, આપણો કોહિનૂર હીરો અંગ્રેજો લઈ ગયા, આલ્બર્ટ એન્ડ રોયલ નામના મ્યુઝિયમમાં આજે પણ છે, તમે નથી કહી શકતા કે મારો છે, અરે ભવાની તલવાર સમર્થ રામદાસે જે છત્રપતિ શિવાજી મહારાજને આપીને આ શિવાજીની તલવાર આલ્બર્ટ એન્ડ રોયલ નામના મ્યુઝિયમમાં છે, અરે આપણા સ્વયં સ્વામિનારાયણ ભગવાને શિક્ષા પત્રી લખીને શિક્ષા પત્રીની અસલ પ્રદ આલ્બર્ટ એન્ડ રોયલ નામના મ્યુઝિયમમાં છે, આપણો રિયલમાં ઋગ્વેદ આપણો આયુર્વેદ આલ્બર્ટ એન્ડ રોયલ નામના મ્યુઝિયમમાં, ધૂળ પડી છે આપણી ઉપર, આપણી વસ્તુને આપણે અધિકાર ન કરી શકીએ, આખું વિશ્વ એક છે ને પણ રાષ્ટ્ર એમાં અનેક છે, રાષ્ટ્ર અનેક છે પણ એમાં આપણો રાજ્ય ગુજરાત એક છે, ગુજરાત એક છે એમાં જિલ્લાઓ અનેક છે, એ જિલ્લાઓ અનેક છે એમાં આપણો જિલ્લો એક સોમનાથ છે, એ સોમનાથ જિલ્લો એક એમાં તાલુકાઓ અનેક છે, એમાં આપણો તાલુકો એક વેરાવળ તાલુકો, વેરાવળ તાલુકો એક એમાં ગામો અનેક, એ ગામમાં આપણું ગામ
એક છે આછીદ્રા, આછીદ્રા એક, પણ એમાં રહેવા વાળા અનેક, પણ અનેક લોકોની અંદર રહેવા વાળો એક, એક અને એક. જો આછીદ્રા ના એટલા લોકોની વચ્ચે રહેવા વાળો એક હોય તો આપણે કેમ એક ન થઈ શકીએ. એટલે સાથે રહેવાનો બોધ આપીને કહે છે કે પરમાત્મા કે બધામાં હું છું. ને એમના પછી મુક્તિ માટે કહ્યું છે કે માણસે પોતાના જીવનમાં ક્રમ મુક્તિ અને સદ્ય મુક્તિ બે રીતે મુક્તિ મળી શકે. એક તો તમે ધ્યાનમાં લાગી અને પરમાત્માને મળી શકો, બાકી ભગવાનનું ભજન કરતા કરતા. તમને કોઈ અહીંયાથી કહે કે મારે તમને સીધા બોમ્બે લઈ જવા છે, તમને એ ગમશે કે અહીંયાથી ફરતા ફરતા દર્શન કરતા કરતા? એ દર્શન કરતા કરતા એને ક્રમ મુક્તિ કહેવાય. અહીંયાથી આ જવું, અહીંથી વાં જવું, અહીંથી એમ ફરતા ફરતા, અને સીધું પ્લેનમાં જવું ને એ સદ્ય મુક્તિ બતાવી છે. અને પછી કહ્યું છે, શૌનક બોલ્યા, ચચાર તીર્થાની ભુવતસ્ત્યક્ત્વા બંધુન સુદુત્યજાન, કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બધા થઈ ગયા ને એ સમયે વિદુરજી ફરતા ફરતા તીર્થયાત્રા કરતા હતા અને એને સમાચાર મળ્યા કે પાંડવો અને કૌરવોની વચ્ચે યુદ્ધ થવાની શક્યતા છે, ભાગ માંગ્યો છે. એ સમયે પાંડવોએ ભાગ માંગ્યો એટલે વિદુરજી ગયા ત્યાં. મોટા ભાઈને એ સમયે સમજાવ્યા કે ભાઈ ઇત્થમ વ્રજન ભારતમ, તમે બધું આપી દો, એનો ભાગ થાય એ આખી વિદુર નીતિ છે. ને છેલ્લે વિદુરને પણ આ કોઈ સાંભળ્યું નહીં, પાંડવોને ભાગ ન આપ્યો. અને પ્રભાસમાં સમાચાર મળ્યા કે યમુનાના કિનારે મને કોઈ સંત મહાપુરુષ મળશે એવી ધારણાથી સમાચાર મળ્યા કે પાંડવોનું અને આ કૌરવોનું યુદ્ધ થઈ ચૂક્યું છે, પાંડવો જીતી ગયા. આ પ્રભાસ ક્ષેત્રમાં વિદુરે સમાચાર સાંભળ્યા અને મળવા માટે આજે જાય છે. રસ્તામાં યમુનાના કિનારે રમણ રેતીમાં વૃંદાવનમાં પહોંચે છે ને વૃંદાવનમાં આ વિદુરજીને ઉદ્ધવ મળે છે. અને ઉદ્ધવને જોઈ છે એ સમયે વિદુરને આખું ચિત્ર યાદ આવે છે. ઓહો હો, આ ઉદ્ધવ તો કૃષ્ણની સાથે આવ્યા હતા. કૃષ્ણ જ્યારે વિષ્ટિ કરવા આવ્યા ને, સમાધાન કરવા આવ્યા ને, ત્યારે ઉદ્ધવ એની સાથે આવ્યા હતા. અને મહાભારતમાં ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ટિ કરવા, સમાધાન કરવા આવ્યા, સમાધાન થયું નહીં. ગામનો કોઈ સામાન્ય માણસ જાય સમાધાન કરાવી આવે, આ કાળિયો ઠાકુર જાય સમાધાન ન થાય? આ વાતમાં કેટલો માલ છે. પણ ભગવાનની વિષ્ટિ નિષ્ફળ ગઈ એના ચાર કારણો છે. કારણ કે પેલા વેલા જ્યારે આ પાંડવોને એક પત્ર લખીને મોકલ્યો, કોણે? ધૃતરાષ્ટ્રે. સીધો એક દૂત આવ્યો અને યુધિષ્ઠિરના હાથમાં પત્ર આપ્યો. યુધિષ્ઠિર વાંચતા હતા ને ત્યાં તો આંખમાંથી પાણી પડવા માંડી ગયા. કૃષ્ણે પત્ર લઈ લીધો, કૃષ્ણે વાંચ્યો તો એમાં લખેલું હતું કે દીકરા યુધિષ્ઠિર, તું તો ધર્મનો અવતાર છે, ને તું ધર્મનો અવતાર છે એટલે આ દુનિયા નશ્વર છે, આપણે ખાલી હાથે આવ્યા, ખાલી હાથે જવાનું છે. આ છુલ્લક એવા રાજ્ય માટે તારે ભાઈઓ ભાઈઓ સાથે ઝઘડો કરવાનો? ધન વૈભવ આ બધું તો કઈ નથી, તું તો ધર્મનું પ્રતીક છે, સમજ સાચું ધન શું છે. અને આ તો ભાવ વિભોર બની ગયા. કૃષ્ણ કહે કે ચિંતા ન કર યુધિષ્ઠિરજી, આ વાત એને ખબર પડતી, એના દીકરાને સમજાવી ન શકતા, એ તમને સમજાવે? એટલું દુર્યોધન ન કહી શકે? ભગવાન કહ્યું ચિંતા ન કરો, પત્રવાળાને કહ્યું કે જાઓ સમાચાર આપો કે હવે કૃષ્ણ દૂત બનીને આવે છે. કૃષ્ણ કોઈનો માલિક, કોઈનો દાસ થોડો છે, કૃષ્ણ દૂત થોડો કોઈને બની જાય. કૃષ્ણ સ્વયં છે, સ્વતંત્ર છે, પોતાની રીતે ગયા. ત્યાં શું સંદેશો આપવો? કઈ નહીં. કૃષ્ણ પોતે ગયા અને ત્યાં જઈને એ સમયે કહ્યું કે તમારે પાંચ, ખાલી પાંચ ગામ આપી દો, એક હસ્તિનાપુર, ઇન્દ્રપ્રસ્થ, વારણાવ્રત, કુરુક્ષેત્ર અને ખાંડવન. પણ આને એ સમયે ઉભો થયો દુર્યોધનને બોલ્યો, યાવધિ તીક્ષ્ણયા સૂચિયા વિદ્યેદગ્રેણ કેશવઃ તાવદપ્ય પરિત્યાજ્યં ભૂમેર્ન પાંડવાન પ્રતિ, સોયની અણી જેટલો ભાગ પણ યુદ્ધ વિના નહીં. ને કૃષ્ણએ આવું કહ્યું ત્યારે કૃષ્ણએ કહ્યું કે તારા 56 ભોગ બનાવ્યા હતા કૃષ્ણને જમવા માટે, બધા ભોગનો ત્યાગ કર્યો. અને એ સમયે જતા હતા, કૃષ્ણએ એક સલાહ આપી ભીષ્મની સામે આંગળી ચીંધીને કીધું, પિતામહ ભીષ્મ અને હે દ્રોણાચાર્યજી, તમે બે મહાપુરુષો છો એટલે તમને એક સામાન્ય વાત સમજાવું છું કે દ્રોણાચાર્યજી અને ભીષ્મ પિતામહ શિવલિંગની ઉપર ઉંદર બેઠો હોય ને, તો કોઈ માણસ ઉંદરને મારવા જાય ને
તો ક્યારેક ક્યારેક એને મારતા મારતા શિવલિંગ ને પણ લાગી જાય. એટલે ધ્યાન રાખજો, આ કૌરવો તો મરશે પણ તમે પણ મરશો, શિવલિંગ ને લાગી જાય ઉંદર ને મારતા મારતા. એટલે ધ્યાન રાખજો, કૃષ્ણ ચેતવણી આપીને ગયા છે. અને આ સંધિ ફેલ કરવાના મુખ્ય ચાર કારણો એ હતા કે પેલા વેલા એ બલરામજીને તટસ્થ કરી શકે, કે જો બલરામજી હું મનાવા ગયા તું આ માયના નહોતા. બાકી બલરામના શિષ્ય હતા પ્રિય દુર્યોધન, એટલે મોટા ભાઈ સામેના પક્ષમાં હોય જાય તો કૃષ્ણને શું કરવું. એટલે બલરામજીને તટસ્થ કરવા માટે, બીજું યુધિષ્ઠિરને તૈયાર કરવા માટે. યુધિષ્ઠિર માય કાંગલા બની ગયા કે આમાં યુદ્ધ નથી કરવું. કહ્યું કે આને સોયની અણીનો ભાગ પણ નહીં, યુદ્ધ વિના નહીં. એટલે તમારે યુદ્ધ કરવું, એટલે યુધિષ્ઠિરને તૈયાર કરવા માટે અને કૌરવોનું મનોબળ તોડવા માટે. ત્યાં જઈને ભગવાને ધમકી જ આપી દીધી, એટલે કૌરવોનું બળ ભાંગવા માટે. એટલે ભગવાને સંધિ નિષ્ફળ કરી. બાકી તમે ને હું સમાધાન કરાવી શકીએ, કૃષ્ણ કનૈયો ન કરાવી શકે. અને 56 ભોગનો ત્યાગ કરી અને વિદુર જ્યારે કૃષ્ણ હસ્તિનાપુરમાં પધારી ગયા તો એનું ભવ્ય સ્વાગત થયું અને બધા લોકોએ સ્વાગત કર્યું. ત્યારે બધા લોકો જોવા ઉભા હતા ને, એટલે આ સુલભા અને વિદુર ઉભા હતા કે ઓહો કૃષ્ણ અમારા ઘરે થોડા આવે. અને જ્યારે આ આખી સભામાં કૃષ્ણને પકડવાનો પ્રયત્ન કર્યો, કૃષ્ણ બધું છોડીને જતા રહ્યા. એક મહિનોથી પ્રયત્ન ચાલતા હતા કે ભગવાન આવે તો 56 ભોગમાં આ બનાવો, તે બનાવો, ફલાણું બનાવો, ઢીકણું બનાવો. પણ ભગવાન 56 ભોગનો ત્યાગ કરી અને ભગવાન નીકળ્યા છે. ને એ સમયે ઉદ્ધવને કહે કે ઉદ્ધવ હવે આપણે જમશું પણ અહીંયા નહીં, ચાલો એક છે અમારા ભાવિકનું ઘર, ને હાથ પકડીને કહે કે ચાલો વિદુર ઘેર જઈએ. ચાલો ને વિદુર ઘેર જઈ ઉદ્ધવજી, એ ચાલો વિદુર ઘેર જઈ, ચાલો ને વિદુર ઘેર જઈ ઉદ્ધવ. મોટા મોટા પલંગો હશે નહીં, આપણે 2 મિનિટ માટે આગળ આવ્યા છું, 2 મિનિટ સુધી ભગવાન નામ સંકીર્તન. ઓ ભાકલ જેન ગોદડી ને તૂટલ જેન ખાટલી, ભાકલ જેન ભાજી હશે એ ખાવા માટે જઈએ. બંટી નો રોટલો ને તાંજળિયાની ભાજી, બંટી નો રોટલો તાંજળિયાની ભાજી, રૂચિ રૂચિ ભોગ ઋષિઓ.
આ ધૃતરાષ્ટ્ર ને ગાંધારી જતા પછી વિદુરે ઉદ્ધવ ને જોયા ને એટલે એને યાદ આવી ગયું, ઓહો કૃષ્ણ મારા ઘરે પધાર્યા હતા.